ચાલુ વર્ષે કેરીનો પાક ઓછો જોવા મળે તો કોઈ નવાઈ નહીં જેનું મુખ્ય કારણ ગત વર્ષે તાવતે વાવાઝોડું ચાલુ વર્ષે માવઠું અને વારંવાર વાતાવરણમાં આવતા બદલાવના કારણે કેરીના પાકને બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે આ વખતે કેરીના ઉત્પાદનના લીધે તાલાલા માર્કેટ યાર્ડ બંધ રહે તેવી શક્યતા ખેડૂતો દ્વારા સેવાઈ રહી છે ખેડૂતોની માંગ છે કે બાગાયતી કિસાનોને આપેલા રૂપિયા એકસો પચીસ કરોડનું ચાલુ ધિરાણ સરકાર દ્વારા માફ કરવામાં આવે આગલા વર્ષોના કમ્પેરિઝનમાં આ વર્ષે કેરી પંદર ટકા જેવું જ ઉત્પાદન થાય એવી દહેશત છે અને આના કારણે અમારું તારાડા માર્કેટિંગ યાર્ડ પણ આ વર્ષે કદાચ કાર્યરત થાય ચાલુ થાય કે ન થાય એવી સ્થિતિ નિર્માણ થયેલી છે તો એવું માનવું છે કે ગવર્મેન્ટને વિચારણા કરી અને ખેડૂતોને પાક વીમામાં પણ આવરી લેવા જોઈએ અને આ વર્ષે જે પાક નિષ્ફળ ગયો છે તેના સર્વે કરી અને હેક્ટર દીઠ ખેડૂતોને મદદ કરે તો ખેડૂત કર્જમાંથી બચી શકે એટલે એના માટે સરકારે તાત્કાલિક પેકેજ જાહેર કરવું પડે હવે અત્યારે જે આ પાક છે નિષ્ફળ જાય તો ગયા વખતનું જે ધિરાણ છે એ ખેડૂત કોઈ પણ હિસાબે ભરી શકે એવી સ્થિતિમાં નથી તો આ બાબતે સરકારે આ ધિરાણ માફ કરવું જોઈએ અથવા તો હવે પછી જે કાંઈ છે તો બાગાયત પાકને પાક વીમામાં લેવો એ ખાસ ખેડૂત માટે જરૂરી છે બીજી તમામ પણ ખેતીની જે જન્સી છે એમાં પાક વીમો મળતો હોય તો બાગાયતનું શા માટે